ગુજરાત સરકારના સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા 25 કરોડના ખર્ચે નવનિર્મિત છાત્રાલયનું સદારામ સમરસ હોસ્ટેલ નામકરણ બદલ ગુજરાતના ઠાકોર સમાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ગાંધીનગર ખાતે માન્યો આભાર. ગુજરાત સરકાર દ્વારા પાટણ ખાતે 25 કરોડના ખર્ચે નવનિર્મિત છાત્રાલયના સદારામ સમરસ હોસ્ટેલ નામકરણ બદલ ઉત્તર ગુજરાત ઠાકોર સમાજે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. હોસ્ટેલનું નામકરણ સંત શ્રી સદારામ બાપુના નામ સાથે જોડવા બદલ સમગ્ર ઠાકોર સમાજમાં ખુશીનો માહોલ. સંત શ્રી દાસ બાપુ ટોટાણા, દોલતરામ બાપુ, રાજ્યસભાના સાંસદ શ્રી જુગલજી ઠાકોર, પાટણ સાંસદ ભરતજી ઠાકોર, મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. જુગલજીએ મુખ્યમંત્રી શ્રીને સાફો બંધાવી સન્માન કર્યું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઠાકોર સમાજને શાળા અને છાત્રાલયો બનાવવા માટે અડધી કિંમતે જમીન આપવાની કરી જાહેરાત. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ માટે હર હંમેશા સરકાર ઠાકોર સમાજના પડખે રહેશે. આભાર દર્શન કાર્યક્રમમાં બનાસકાંઠા અને પાટણના ઠાકોર સમાજના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં પહોંચ્યા ગાંધીનગર. આ પ્રસંગે થરાદ તાલુકામાંથી પણ અનાજી વાઘેલા લુવાણા પર્વ સરપંચ હરચંદજી સિધોત્રા, મહામંત્રી થરાદ તાલુકા ભાજપ પ્રવીણજી મોરથલ, ઉપપ્રમુખ ભાજપ થરાદ વીરચંદજી ઠાકોર, પ્રમુખ ઠાકોર સેના થરાદ ઉપસ્થિત રહી આભાર માન્યો. સંવેદનશીલ મુખ્યમંત્રીના આ જાહેરાતને લઈને ઠાકોર સમાજમાં પ્રશંસા થઈ ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ દ્વારા મુખ્યમંત્રીને પ્રેરણાસ્રોત ગણાવી અને ઉત્તમ ઉદાહરણ ઠાકોર સમાજ માટે પૂરું પાડ્યું તેવી લોકમુખે ચર્ચા છે. લોકો દ્વારા સંવેદનશીલ મુખ્યમંત્રીના ઠાકોર સમાજની પડખે રહી ઠાકોર સમાજ માટે શિક્ષણ અને ઉત્થાન માટે મહત્વનો ફાળો આપે છે ત્યારે ઠાકોર સમાજ દ્વારા આ ઋણને ઉપકાર અને સંવેદનાની ભૂમિકા ભજવનાર મુખ્યમંત્રીને ઠાકોર સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા, થરાદ.